પતરસ અને યુહન્ના લંગડા ભિખારીને હાજો કરે હે. એક દાડો પતરસ અને યુહન્ના મંદિરમાં જઈ રહ્યા હતા. ધરાવે આ મંદિરને બાયણે પહોંચ્યા ત્યારે નવે એક લંગડા માણસને પૈસા ભેક માંગતો બાળ્યો. પતરસ એના લંગડા માણસ તરફ બાળીને કીધું, મારી કન તને આલવારું પૈસા નહીં, પણ જે મારી કન હે વૈયું હું તને આલે. ઈસુના નામમાં ઉઠ અને ચાલતો થા. તરત જ પરમેશ્વરે વેયા લંગડા માણસને હાજો કરી દીધો અને વૈયો ચાલવા અને સિયારી મેર કૂદવા અને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. મંદિરના આંગણામાં જે મનખો હતો વેય બધો નવાઈ પામવા લાગ્યો. જે માણસ હાજો થયો હતો એને બાળવા હારું તરત જ મનખનું ટોળું ભેગું થઈ ગયું. પતરસે એને કીધું, તમે આ વાતથી હું કા નવાઈ પામી રહ્યો હે કે આ માણસ હાજો થયો હે? અમારા સામ્રાજ્ય થકી આ માણસ હાજો નહીં થયો, પણ ઈસુના સામ્રાજ્ય થકી આ માણસ હાજો થયો હે. તમે રોમન રાજપાલને કીધું હતું કે ઈસુને માર દડવામાં આવે. તમે બધાને જીવન આલવાવાળાને માર દડ્યા, પણ પરમેશ્વરે નને મરેલા મહા પાસે જીવતા કરી દીધા. તમે જાણતા નહીં હતા કે તમે શું કરી રહ્યા હે, પણ જ્યારે તમે એના કામને કરી રહ્યા હતા તે જે ભવિષ્ય વખતે હવે કીધું હતું વે પૂરું થયું. એને હવે કીધું હતું કે મસીહ દુઃખ ઉઠાવે અને મરી જાહે. પરમેશ્વરે એને એવા તરીકાથી થવા દીધું, એટલે હરું આવું તમે મન બદલો અને પરમેશ્વર તરફ કરો જેનાથી તમારા પાપ માફ કરી દેવામાં આવે. પતરસ અને યુહન્ના જે કંઈક કહી રહ્યા હતા એનાથી મંદિરના ચોકીદારના મુખિયા ઘણા પરેશાન થયા. એટલે હરું નવે એને બંદીવાન બનાવી દીધા અને થાણામાં પૂરી દીધા. પણ ઘણા મનખવે પતરસના પ્રસારી પર વિશ્વાસ કર્યો અને ઈસુ પર વિશ્વાસ કરવા વાળાની સંખ્યા વધીને 5,000 થઈ ગઈ. બીજે દાડે યહૂદી અગુવા પતરસ અને યુહન્નાને પ્રમુખ યાજક અને બીજા ધાર્મિક યાજકની સામે લઈ આવ્યા. વેયા એના માણસને હુદો લઈને આવ્યા જે ભીખ માંગી કરતો હતો. એને પતરસ અને યુહન્નાને પૂછ્યું, તમે આ લંગડા માણસને કેની સામ્રાજ્યથી હાજો કર્યો? પતરસે એને જવાબ આપ્યો, આ માણસ ઈસુ મસીહના સામ્રાજ્યથી હાજો થઈને તમાર અગે ડીબો હે. તમે ઈસુને ક્રૂસ પર ચડાવી દીધા, પણ પરમેશ્વરે એને મરેલામાં પાછા જીવતા કરી દીધા. તમે એનો નકાર કર્યો, પણ તારણ મેળવવા હારું ઈસુના સામ્રાજ્ય વગર બીજો કોઈ રસ્તો નહીં. અગવા નવાઈ પાઈમાં હતા કે પતરસ અને યુહન્ના ઇત્રી હિંમતથી વાત કરી રહ્યા હતા, કેમ કે વ્યા જાણતા હતા કે આ લોક મામૂલી અને અભણ માણસ છે. પણ પછી એને યાદ આવ્યું કે આ લોક ઈસુને હાથે રહેતા હતા. ત્યારે નવે પતરસ અને યુહન્નાને ધમકી આપી કે અગર તમે એના માણસ ઈસુના બારામાં મનખને કોઈ વધારે હમીસર આલો હતે અમો તમને ઘણો દંડ આલું. અને પછી એને જવા દીધા.